નમસ્કાર વાલા ખેડૂત મિત્રો કે સરકારે જે સહાયની જાહેરાત કરી છે ત્રણ હજાર સાતસો પંચાણું કરોડ તો કે ત્રણ હજાર સાતસો ને પંચાણું કરોડની જે જાહેરાત કરી છે અને અઢાર હજાર ગામના જે ખેડૂતોને લાભ મળવા થાશે તો તેની અંદર કહી શકાય કે ઘણા બધા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં અને આપણા એસડીઆરએફના જે નિયમ છે એ મુજબ જ્યાં તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય તો તમને છ હજાર આઠસો મળવાપાત્ર થશે તો તેવા એકસો ને પચીસ જે તાલુકા છે એમની યાદી અહીં આપી છે તો તેમની તમને માહિતી આપી દઉં કે જે એકસો પચીસ તાલુકાઓની યાદી છે તેની અંદર હેક્ટર દીઠ છ હજાર આઠસો રૂપિયા મળવાપાત્ર થશે તો જિલ્લો અને તેના તાલુકાની તમામ વિગત અહીં આપી છે ઇસે આપણે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો લિંક પણ તમને આપી દઈશ બરાબર તો સૌથી પહેલાં અમદાવાદ જિલ્લો છે તો તેના તાલુકાઓ છે માંડલ તાલુકો ધોળકા તાલુકો બાવળા ધંધુકા આણંદ બોરસદ આંકલાવ પેટલાદ બરાબર હવે ગાંધીનગર તો એનો દેહગામ તાલુકો છે એક ખેડા જિલ્લો તો વસો માતર મહુદા કપડવંશ કઠલાલ અને ઠાસરા મહેસાણાનો જોટાણા તાલુકો બરાબર બનાસકાંઠા તો ડીસા વાવ થરાદ અને લાખાણી તાલુકો સાબરકાંઠા ખેડબ્રહ્મા વિજયનગર અને પ્રાંતિજ અરવલ્લી તો મોડાસા બાયડ રાજકોટ તો પડધરી જેતપુર ધોરાજી જામકંડોણા મોરબી તો મોરબી માળિયા ટંકારા વાંકાનેર ને હળવદ જામનગર તો ધ્રોલ જોડિયા કાલાવાડ અને લાલપુર સુરેન્દ્રનગર તો વઢવાણ મૂળી સાયલાને સોટીલા સુરેન્દ્રનગર તો થાનગઢ સુડા લીમડી ધાંગધ્રા પાટડી લખતર ભૂ કચ્છનો ભુજ અંજાર ભચાઉ અબડાસા લખપત સુરત તો ઓલપાડ કામરેજ માંગરોળ બારડોલી માંડવી ઉમરપાડા મહુવા પલસાણા પલસાણા નવસારી તો જલાલપોર ગણદેવી શીખલી ખેરગામ વાસંદા વલસાડ વલસાડની અંદર વલસાડ પારડી વાપી ઉમરગામ ધરમપુર કપરાડા તાપીમાં વાલોડ વ્યારા ડોલવણ ઉચ્ચલ નીજર કુકરમુંડા ડાંગમાં આહવા વઘઈ સુબીર વડોદરામાં વડોદરા પાદરા કરજણ ડેસર ડભોઈ છિનોર છોટાઉદેપુર સંખેડા બોડેલી છોટાઉદેપુર કવાણ ભરૂચમાં અંકલેશ્વર હાંસોટ ભરૂચ વાંગરા જંબુસર વાલિયા નેત્રગ પંચમહાલમાં ગોધરા છે બરાબર મહીસાગર લુણાવાડા અને વીરપુર મહીસાગરમાં લુણાવાડા વીરપુર બેસ છે નર્મદામાં નાંદોદ ગરુડેશ્વર તિલકવાડા સાગબારા ડેડિયાપાડા જૂનાગઢ તો જૂનાગઢ માંગરોળ કેશોદ માળિયા અને બસ એટલા ગીર સોમનાથ વેરાવળને ઉના અને કોડીનાથ અમરેલી અમરેલી કુંકાઓ ખાંભા સાવરકુંડલા જાફરાબાદ ભાવનગરની અંદર ભાવનગર ઉમરાળા મહુવા બોટાદ તો બોટાદને ચાણપુર તો આટલા તાલુકાની અંદર મિત્રો લાભ મળવા પાત્ર થશે બરાબર કે આ જે એકસો પચીસ તાલુકાઓની યાદી છે કે જેની અંદર જે ખેડૂતો આવતા હોય અને તેત્રીસ ટકાથી વધારે પાકનું નુકસાન થયું છે તો તમે અરજી કરી શકશો અને તમને પ્રતિ હેક્ટર છ હજાર આઠસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જે સરકાર તરફથી એસ નિયમ નિયમ ધોરણ મુજબ અને જે લોકોએ કંપની પાસેથી વીમો લીધો હોય તો એ પણ તમને મળવાપાત્ર થશે એવું સરકારે જાહેરાત કરી છે અને વધારે ઓનલાઈન અરજી કરવાની થશે ત્યારે પણ અલગથી માહિતી આપશું તો જે મિત્રોને માહિતી સારી લાગે હોય કોમેન્ટ કરો લાઇક કરો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં મિત્રો